ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં છો ને? તો ચાલો આજે આપણે અંગ્રેજી નંબર વર્ગમાં 1, 2, 3 ની ઓળખ કરીશું. ત્યારબાદ આપણે 3 ની અંદર લેખન કાર્ય કરીશું ને એક્ટિવિટી કરીશું. તો ચાલો આપણે જોઈએ. તો બાળ મિત્રો, ચલો આ નંબર ઓળખીને તેમાં રંગ પૂરો, બરાબર છે? એના પહેલા આપણે શું શીખી ગયા? જુઓ, 1 શીખી ગયા, 2 શીખી ગયા. 1 પછી 2 આવે અને 2 પછી શું આવે? 3. તો આજે આપણે આ 3 ની અંદર રંગ પૂરવાના છે અને આપણે આ કાઉન્ટિંગ કરવાના છે કે કેટલા લેમ્પ છે, બરાબર? તો ચલો આપણે પહેલા સૌપ્રથમ કાઉન્ટિંગ કરીએ કેટલા છે. તો જુઓ કેવી રીતે કાઉન્ટિંગ કરવાનું. આપણે કલર લેવાનો અને કાઉન્ટિંગ કરતું જવાનું અને એક એક લાઈન દોરતું જવાનું. 1, 2 અને 3 આવી રીતે આપણે કાઉન્ટિંગ કરવાનું રહેશે અને એની બાજુમાં ડોટ્સ વાળો 3 આપીશે. તો આપણે એના ડોટ પર રંગીન કલરથી ધીરે ધીરે ડોટ પર જવાનું છે અને આપણે સરસ મજાનો 3 બનાવવાનો છે, બરાબર છે? તો આવી રીતે આપણે કાઉન્ટિંગ કરવાનું અને ત્યારબાદ આપણે એની સામે નંબર લખવાનો. હવે જુઓ અહીંયા 3 આપ્યો છે. આ 3 માં બ્લેન્ક છે, કોરું છે. તો આપણે આની અંદર શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. તો તમને ગમે તેવો મનપસંદ કલર આની અંદર કરવાનો રહેશે. તો કલર પણ આપણે બહુ શાંતિથી અને સાચવીને પહેલાં આડી લીટી કરવાની, ત્યારબાદ આપણે ત્રાસી લીટી કરવાની અને પછી અડધો ગોળ બનાવવાનું જેથી આપણને 3 લખતા આવડી જાય. તો આપણને 3 લખતા આવડે તો આપણે ડોટ્સની પણ જરૂર પડશે નહીં. હું તમને બતાવું કે 3 કેવી રીતે લખાય. જુઓ, 3 લખવા માટે આપણે પેટર્ન વર્કની જરૂર પડશે, જે આપણે પેટર્ન શીખી ગયા. જો 3 લખવા માટે પહેલાં શું કરવાનું છે? સ્લિપિંગ લાઈન, ત્યારબાદ ક્રોસ લાઇન અને ક્રોસ લાઇન પછી આવી રીતે હાફ સર્કલ બનાવવાનું. તો આપણને 3 લખતા આવડશે. હવે જુઓ આની સામે પણ આ ફિંગર્સ છે, બરાબર છે ને? તો જુઓ કેટલી ફિંગર્સ છે આપણે ગણવાની છે. 1, 2 અને 3. તો અહીંયા આપ્યું છે ને 1, 2 અને 3 અને આવી રીતે આપણે 3 લખવાનો છે. હવે આપણે નોટબુક્સની અંદર આવી રીતે ડોટ્સવાળા 3 આપ્યા છે, એની ઉપર આપણે કલરથી ઉપયોગ કરીને ડોટ ઉપર કમ્પ્લીટલી એની ઉપર જ લાઈન દોરવાની અને 3 લખતું જવાનું અને એની સાથે આપણે બોલતું જવાનું છે. 3 એમ ઘૂંટો અને બોલો, આમ 3 3 3 3. આવી રીતે આપણી જે અંગ્રેજી નંબર વર્ગની સ્વાધ્યાય બુક છે એની અંદર આપણે બોલતા બોલતા લખવાનું છે. તો બોલતા બોલતા લખીશું તો આપણ નંબર પણ યાદ રહેશે અને આપણને નંબરની ઓળખ પણ પરફેક્ટ રીતે રહેશે. હવે જુઓ આપણે એક્ટિવિટીઝ જોઈએ. ચિત્ર ગણી અને નંબર લખો. તો બાળકો અહીં આગળ આપણે ચિત્ર દોર્યા છે અલગ અલગ. હવે આપણે ચિત્રને ગણવાના છે અને એની સામે બોક્સમાં નંબર આપ્યા છે ટપકાવાળા. તો આપણે એની ઉપર લખવાનું છે. તો જુઓ આ ચિત્ર બલૂનનું છે. તો બલૂન કેટલા છે? તો આવી રીતે ગણવાનું 1. ત્યાર પછી આપણે સામેના બોક્સમાં 1 આપેલો છે તો આપણે એ ડોટ્સ પર આવી રીતે 1 લખીશું. હવે પછી આ ચિત્ર છે બોલનું. તો કેટલા બોલ છે આપણે એને ગણવાના આવી રીતે 1 અને 2. તો અહીંયા આગળ પણ 2 લખેલું છે તો આપણે એની ઉપર 2 આવી રીતે ઘૂંટવાનું છે. હવે જુઓ ટ્રાયેંગલ છે. તો ટ્રાયેંગલને પણ આપણે જેવી રીતે ગણીએ તે લાઈન આપણે કરવાતું જવાનું અને ગણતું જવાનું. તો આવી રીતે ગણવાનું છે 1, 2 અને 3. તો આપણે કેટલા પણ ચિત્ર હોય એને કાઉન્ટિંગ કરવા માટે હંમેશા આવી રીતે ચોકથી કે પેન્સિલથી
લાઈન દોરતું જવાનું અને કાઉન્ટિંગ કરતું જવાનું અને એની સામે 3 આપેલો છે ડોટ્સ વાળો એની ઉપર આપણે 3 ગૂંટવાનો રહેશે તો આવી રીતે આપણે ગણતરી કરીને પણ અંકની ઓળખ થઈ શકે છે હવે જુઓ ત્યારબાદ શું છે સરખા નંબર્સ જોડો તો બાળકો આ સરખા નંબર્સ જોડવાના છે અહીંયા આગળી આપણે ગમે તેવી રીતે નંબર આપેલા હોય પણ એના જેવા જ નંબર આપણે સામે શોધવાના છે અને એની સાથે આપણે એને મેચ કરવાના છે તો જુઓ સૌ પ્રથમ આ કયો નંબર છે તો 2 તો આના જેવો જ આપણે 2 સામેના બાજુ જોવાનો રહેશે અને એને શોધીને આપણે 2 ને 2 ની સાથે જોડવાનું છે જુઓ આ ડોટ્સ આપ્યું છે તો ડોટ 2 ડોટ આપણે 2 ને 2 ની સાથે મેચ કરવાનો બરાબર છે આ કઈ લાઈન કહેવાય ક્રોસ લાઈન હવે આપણે જોઈશું એના પછીનો નંબર કયો છે 1 તો આપણે આ 1 છે તો એને પણ આપણે સામેની સાઈડમાં બરાબર જોવાનો છે અને એને પણ એની સાથે મેચ કરવાનો છે આવી રીતે ક્રોસ લાઈન થી હવે જુઓ આ નંબર્સ છે નંબર્સ કયો છે 3 તો આપણે આ 3 ને પણ સામેની સાઈડમાં શોધવાનો અને એને મેચ કરવાનો તો બાળ મિત્રો આવી રીતે આપણે 1 2 3 ને આપણે શીખીશું ઓળખ કરીશું અને અલગ અલગ આવી રીતે પ્રવૃત્તિ કરીશું જેથી આપણને સારી રીતે નંબર્સ ની ઓળખ પણ થાય અને કાઉન્ટિંગ કરતા કરતા નંબર લખીશું તો આપણને એક્ઝામમાં પણ આવી રીતે કાઉન્ટિંગ કરીને આપણને નંબર જોડતા આવડશે થેન્ક યુ